हेलो स्टूडेंट, हवे आपणे आगळ जोईशुं क्लासिफिकेशन ऑफ इंस्ट्रूमेंट। आपणे पहेला जोयुं टाइप्स ऑफ इंस्ट्रूमेंट, बंने अलग छे। अहींया ध्यान आपजो, जो तमने क्लासिफिकेशन पूछे तो एनी अंदर तमारे आ बधुं लखवानुं छे। तो एमां पहेलुं क्लासिफिकेशन छे एब्सोल्यूट अने सेकंडरी इंस्ट्रूमेंट, ए जे आपणे आगळ डिस्कस टाइप्स ऑफ इंस्ट्रूमेंटमां कर्युं। एब्सोल्यूट इंस्ट्रूमेंट अने सेकंडरी इंस्ट्रूमेंट। एब्सोल्यूट इंस्ट्रूमेंट छे मेजर क्वांटिटी तमने केवी आपती हती, कॉन्स्टंट आपती हती, अने ज्यारे सेकंड अने एमां कैलिब्रेशननी जरूर पड़ती नहोती। सेकंडरी इंस्ट्रूमेंट छे ए पण तमने मेजर क्वांटिटी डायरेक्ट आपतुं हतुं, पण एमां कैलिब्रेशननी जरूर पड़ती हती, अने जनरली सेकंडरी इंस्ट्रूमेंट वधारे यूज थाय छे। आपणे आगळ जोयुं। पछी छे बेज ऑन ध ऑपरेटिंग प्रिंसिपल, एटले के ऑपरेटिंग प्रिंसिपलना आधारे, बराबर। तो एमां पहेली छे मैग्नेटिक इफेक्ट, एटले के चुंबकीय इफेक्ट। एमां कया कया इंस्ट्रूमेंट आवे, तो के वोल्ट मीटर, ए मीटर अने वॉट मीटर। बीजू छे थर्मल इफेक्ट, बराबर। तो एमां कया आवे, वोल्ट मीटर अने ए मीटर। अने त्रीजू छे इंडक्शन इफेक्ट, तो एमा आवे वोल्ट मीटर, ए मीटर, वॉट मीटर अने एनर्जी मीटर। तो आ सेना आधारे छे, तो के ऑपरेटिंग प्रिंसिपलना आधारे। पछी छे बेज ऑन क्वांटिटी टू बी मेजर, एटले के कयू इंस्ट्रूमेंट कई क्वांटिटी मेजर करे छे एना ऊपर छे। तो के वोल्ट मीटर, तो के शू मेजर करे छे वोल्टेज। ए मीटर शू मेजर करे छे करंट। वॉट मीटर शू मेजर करे छे पावर। एनर्जी मीटर शू मेजर करे छे एनर्जी। फ्रीक्वंसी मीटर शू मेजर करे छे फ्रीक्वंसी। अने पावर फेक्टर मीटर शू मेजर करे छे, तो के पीएफ, मतलब के पावर फेक्टर। हवे जुओ, आनी अंदरथी एकदम ईजी छे आ वस्तु। आनी अंदरथी घणीवार तमारे शॉर्ट क्वेश्चनमां बे માર્ક્સની અંદર એવું આવે છે કે વોટ મીટર શું મેઝર કરે છે, મતલબ એક સાથે એવા બે ત્રણ ક્વેશ્ચન પૂછી લીધા હોય કે ફંક્શન ઓફ વોટ મીટર, ફંક્શન ઓફ એ મીટર, ફંક્શન ઓફ વોટ મીટર, ફંક્શન ઓફ એનર્જી મીટર, ફંક્શન ઓફ ફ્રીક્વન્સી મીટર, ફંક્શન ઓફ પાવર ફેક્ટર મીટર। તો આની ઉપરથી તમારે આન્સર આપવાનો કે વોટ મીટર શું મેઝર કરે, એ મીટર શું મેઝર કરે। તો છે આ એકદમ ઇઝી। હવે છે બેઝ ઓન ટાઈપ્સ ઓફ સપ્લાય, એટલે કે ટાઈપ્સ ઓફ સપ્લાય, સપ્લાયના આધારે કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ। તો કે એસી ઇન્સ્ટ્રુમેન્ટ, અલ્ટરનેટિંગ કરંટ ઇન્સ્ટ્રુમેન્ટ, કે જે અલ્ટરનેટિંગ કરંટ ઉપર જ વર્ક કરે છે, બરાબર, અલ્ટરનેટિંગ કરંટ ઉપર જ વર્ક કરે છે। ડીસી ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે જે ડાયરેક્ટ કરંટ ઉપર જ વર્ક કરે છે। અને અમુક ઇન્સ્ટ્રુમેન્ટ એવા હોય છે કે જે એસી અને ડીસી બંને ઉપર વર્ક કરતા હોય છે, બરાબર। અને લાસ્ટમાં આવે છે બેઝ ઓન ધ રોલ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, એ છે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ। આ ત્રણે ત્રણ વસ્તુ વિશે આપણે આગળ હમણાં ડિસ્કસ કર્યું ટાઈપ્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટમાં। હવે અહીંયા જુઓ, તમને એ રીતે ક્વેશ્ચન પૂછાય કે ટાઈપ્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, એમાં તમારે આ બંને લખવાના, એબ્સોલ્યુટ અને સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટ, અને ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને ઇન્ટીગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ। ક્લાસિફિકેશન પૂછાય તો એમાં આ બધું જ લખવાનું, અને અલગથી તમને પૂછાય કે રોલ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટનો મુખ્ય રોલ કયો છે એ સમજાવો, તો એમાં તમારે આ ત્રણ જ લખવાના। ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, કે જે સ્કેલ પોઈન્ટર, સ્કેલ ઉપર પોઈન્ટરની મદદથી ઇન્ડિકેશન બતાવે છે, રેકોર્ડિંગમાં રેકોર્ડ થાય છે અને ફ્યુચર માટે પણ એ રેકોર્ડ ડેટા કામ લાગે છે, અને ઇન્ટિગ્રેશનમાં સમેશન થાય છે, અમુક સમય પછી એની ક્વોન્ટિટીનો સરવાળો થતો રહે અને લાસ્ટમાં તમને એક મતલબ એક અલગ અલગ ફોર્મમાં નહીં પણ સમેશન થઈને જ આખી એ ક્વોન્ટિટી તમને આપે છે, જેમ કે આપણું એનર્જી મીટર। તો આ થઈ ગયું તમારું ક્લાસિફિકેશન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ। તમને ત્રણ માર્ક્સમાં એવો સિમ્પલ ક્વેશ્ચન પૂછાય કે ક્લાસિફિકેશન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, તો આ બધું જ તમારે એની અંદર લખી નાખવાનું, ખાલી એના નામ જ, આ જે નામ આપેલા છે આ રીતે જ એના નામ લખવાના છે। જો અલગથી એમ પૂછાય કે ટાઈપ્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, તો એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ અને સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટ અને આ જે છેલ્લા ત્રણ એ લખીને સમજાવ વાના। અને એવું પૂછાય કે રોલ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, તો આ ત્રણ અને એ ત્રણ વિશે જે આપણે આગળ સમજાવ્યું છે એ તમારે સમજાવવાનું। તો આજના લેક્ચરની અંદર આપણે ટાઈપ્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ અને ક્લાસિફિકેશન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ જોયું।